सौ मित्रों बिजनेस में आग वधवा मागता सौ स्वजनों धोरण 11 अने 12 सामान्य प्रवाहना विद्यार्थी अने कॉमर्सना कॉलेजना विद्यार्थी मित्रों तमे सौ भविष्यनी अंदर बिजनेसना क्षेत्र में जवाना छो अने बिजनेस में खूब आग वधवा मागो छो। પણ તમને સૌને ખબર છે કે બિઝનેસમાં આગળ વધવા માટે માત્ર ને માત્ર આપણી પાસે પૈસા હોય કે મિલકત હોય કે કદાચ થોડું જ્ઞાન હોય એનાથી પૂરતું ન થાય, એને માટે કેટલીક સ્કિલ હોય, આવડત, અને એ આવડતની અંદર મેં તમને આ પહેલાં 21 આવડત વિશે સ્કિલ વિશે વાત કરેલી છે અને આજે હું તમને 22મી સ્કિલ વિશેની વાત કરું છું। मित्रों आ स्किल नु नाम छे प्लानिंग पूर्वक आगळ वधवानी वृत्ति। तम जो विश्वनी अंदर मोटा भागना माणसो कोई पण काम करे छे त्यारे एनु प्लानिंग कर्या वगर अथवा तो कागळ उपर प्लानिंग कर्या सिवाय एम नम आगळ वधता होय छे अने जेने कारणे ए लोको सफळ थता होता नथी। बिजनेस मां तो एनी जरूरियात छे ज, પણ કોઈ પણ ટેકનોલોજીનું ફિલ્ડ હોય કે કદાચ તમે અન્ય પ્રકારનું ફિલ્ડ હોય તો એમાં પણ તમારે આ બાબત ધ્યાન રાખવી પડે। આ સ્કિલ શા માટે? તો આ સ્કિલ માટેનો એક મહત્વનો ખ્યાલ એ છે કે ચોક્કસ પ્લાન વગર કોઈ મુકામ સુધી પહોંચી શકાતું નથી। એટલે કે સાદી વાત કરીએ કે તમારે કોઈ એક શહેરથી બીજા શહેર જવાનું છે, એમાં પણ પ્લાનિંગ હોવો જોઈએ કે રસ્તો કેવો છે, આપણા વાહનની ઝડપ કેટલી છે, રસ્તાઓ બીજો વચ્ચેનો ખરાબ આવવાનો છે કેમ। પ્લાનિંગ એ સૌથી અગત્યનું છે। કદાચ એ તમે પ્લાનિંગ કોઈ મોટા મોટા હોય કે મોટા મોટા બંધ બાંધવાના હોય કે મોટા મોટા પુલ બાંધવાના હોય ત્યારે પણ માઇક્રો પ્લાનિંગ કરવું પડે, પણ અત્યારે તો હજી તમે શરૂઆત કરો છો એટલે સામાન્ય પ્લાનિંગ વિશે આપણે કેવી રીતે તાલીમ આપવી, ચલો એક પછી એક જોઈએ। તાલીમ આપનાર અથવા માતા પિતા રજાના દિવસો માટે આખા દિવસમાં શું કરવું, કેવી રીતે સમય પસાર કરવો, એનું પહેલેથી સવારમાં ઉઠીને રાત્રે સૂતા સુધીના એક એક મિનિટના અનુસંધાનમાં લેખિત પ્લાન કરતા શીખવાડો। માત્ર એક દિવસની વાત નથી, તમે કોઈ પ્રસંગમાં જવાના છો તો એ પ્રસંગની અંદર તમે આખા દિવસ કે બે દિવસમાં તમે શું કરવાના છે લખો। આ જે તાલીમ આપણે આપતા હોઈએ ત્યારે તાલીમ દરમિયાન એણે જે પ્લાનિંગ કર્યું હોય અને એ પ્લાનિંગમાં જો કંઈક બાકી રહી ગયું હોય, અધૂરું હોય અથવા પ્લાનિંગ પરફેક્ટ ન હોય તો એને માર્ગદર્શન આપો કે આ પ્લાનિંગ કર્યું છે એની અંદર જે કામ કરવાનું છે, કામ કરવા માટે જેટલો સમય લાગવાનો છે, સમય પૂરતો નથી, વધારે સમય જોશે, આ સમય વધારે પડતો લીધો જ, આ પ્રકારે એને માર્ગદર્શન આપીને પણ કેટલાક કારણો પણ બતાવવા જોઈએ અને કેટલુંક બીજી બાબતો પણ બતાવવી પડે। ત્રીજી બાબત, દરરોજ રાતે, એટલે આપણે પ્લાનિંગ કરતી વખતે તો આપણે રાતની વાત તો નહીં આવે, આપણી પાસે જ્યારે તાલીમ લેવા આવ્યા હોય ત્યારે એને એમ કહેવાનું કે આવતીકાલનું તમે પ્લાનિંગ કરો, આવતીકાલમાં તમારે કેટલા કેટલા સમય તમારે અભ્યાસ કરવાનો છે, કેટલા સમયમાં તમારે બહાર જવાનું છે, ક્યારે તમે અહીંયા પહોંચશો, કેવી રીતે કામ કરશો, વાંચવા માટે કેટલા કલાક, વાંચવામાં શું વાંચવું, આ બધું જ તમારે લેખિત જ્યારે ટાઈમ ટેબલ તો કહી શકાય પણ આને બિઝનેસમાં પ્લાનિંગ તરીકે બતાવવામાં આવે છે। ચોથી વાત, રવિવારનું પ્લાનિંગ કરવું જોઈએ, કારણ કે રવિવાર આખો દિવસ ફ્રી હોય, રજાના દિવસોનું પ્લાનિંગ કરવું જોઈએ કારણ કે તમે આખો દિવસ હોય, ક્યારેક ક્યારેક તમને વેકેશન કે એક સાથે 7-8 દિવસની રજા પડી હોય તો એનું પણ પ્લાનિંગ કરાવો, આ તાલીમનો ભાગ છે। પાંચમી વાત,
નાનામાં નાની બાબતનો પણ અગાઉથી પ્લાન કરાવો. એટલે કે હું એમ કહેવા માગું છું કે દાખલા તરીકે તમે એ વિદ્યાર્થી બને છે અને કોઈ એક વિષય વાંચે છે તો એક ચેપ્ટરનું વાંચવાનું કેવી રીતે એનું પ્લાનિંગ કરાવો, એની અંદર આવતા પ્રશ્નો કેટલા, એની અંદર આવતા ઓબ્જેક્ટિવ કેટલા, એમાં આવતા દાખલાઓ કેટલા, અન્ય બાબતો કેટલી, એને માટે કેટલો સમય જોશે, એ એમ એક એક ચેપ્ટરના પ્લાનિંગ માટે પણ એને સમજાવવું પડે. નાના નાના કામ સ્કાળામાંથી કે બીજે ઘરેથી આપણે કોઈ ચોક્કસ કામ સોંપ્યું હોય તો એનું પણ પ્લાનિંગ કરાવવું પડે. આટલું કર્યા પછી હવે આપણે આગળ વધીએ તો પહેલાં આપણે એક દિવસનું પ્લાનિંગ કરાવ્યું. થોડા વખત પછી તમે એક સાથે બે દિવસ ત્રણ દિવસનું પ્લાનિંગ કરાવો. આમ કરતાં કરતાં છેલ્લે તમે એક અઠવાડિયાનું પ્લાન કરાવો. એનાથી આગળ વધતા વધતા તમે એક મહિનાનું પણ પ્લાન કરાવો અને એ પ્લાનિંગ લાંબા 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 કરતા જશે. એક મહિનાનું પ્લાનિંગ હોય એટલે 30 દિવસનું પ્લાનિંગ કરવું પડે, 30 દિવસનું પ્લાનિંગ એમાંય 24 કલાકનું પ્લાનિંગ કરવું પડે અને એ રીતે લાંબી ભૂમિકા ઉપરના પ્લાનિંગ માટેનું એના માણસને તૈયાર કરો. અઠવાડિયામાં એક દિવસ, ધારો કે રવિવારે, એમને જે પ્લાનિંગ કરાવ્યું હતું એ પ્લાનિંગ પ્રમાણે કામ થયું છે, તપાસ કરાવો કે ભાઈ આ સોમવારથી શનિવાર સુધીમાં જે કામ કરવાનું હતું, જે આપણે કાગળ ઉપર લખ્યું હતું એ પ્રમાણે કામ થયું છે. ન થયું હોય તો શું કામ નથી થયું, કયા કારણોસર નથી થયું, આ કારણો ફરીવાર ન આવે એને માટે જાગૃત રાખતા શીખવાડો. આપણે થોડા આગળ જશું કે રિચાર્ડ ડેવોસ નામના એક એમવે કંપનીના કોફાઉન્ડર, એણે એમ કીધું કે જેને શ્રેષ્ઠ પ્લાનિંગ કરતા આવડે એ ટૂંકા ગાળામાં જ મલ્ટી મિલિયનર બની જાય છે. આ તો એણે એક વાત કરી, આવા તો અનેક વ્યક્તિઓ કીધેલું છે. હું પણ તમને કહું છું કે કેટલાક વ્યક્તિઓ એક સુંદર મજાના અભ્યાસનું પ્લાનિંગ કરતા 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 બહુ મોટા ડોક્ટરો કે એન્જિનિયરો બની ગયા છે, એ મને ખબર છે. પ્લાનિંગ જ્હોન રોકફેલર, ઓઇલ સ્ટેન્ડર્ડના કેરી પેકર અને લિયોન વુડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, એ લોકોએ એમ કીધું કે પ્લાનિંગ કરવાની તાલીમ અમે 11-12 સામાન્ય પ્રવાહમાં હતા ત્યારે અમને શાળામાંથી મળી હતી. કેટલાકે એમ કીધું કે અમારા માતા પિતાએ આપી, કેટલાકે એમ કીધું કે અમે કોલેજમાં ભણતા હતા ત્યાં અમને આપી. મિત્રો, એક વાત ચોક્કસ છે કે આ તાલીમ તમારે લેવી પડશે, પણ એક વાત યાદ રાખો કે કોઈ પણ એક વસ્તુ માટે એકના એક પ્લાનને 2-3 વાર કરાવો અને એ કરવાની છૂટ આપો. એને એમ કહેવાનું કે તમને જ્યારે એમ થાય કે બરોબર સારામાં સારું પ્લાનિંગ થયું છે ત્યારે જ તમારે અમને બતાવવું. કદાચ એક વાર કર્યું હોય તો બીજી વાર કરો, ત્રીજી વાર કરો, ચોથી વાર કરો. કારણ કે આ વાત એટલા માટે છે કે તમને ખબર છે કે સારા લેખકો બહુ સારા પુસ્તકો લખે છે, સારા આર્ટિકલ લખે છે. એ લોકો એક જ વખતમાં લખીને સારામાં સારું લખી શકતા નથી. એકવાર લખે, ન અનુકૂળ થાય તો બીજી વાર લખે, ત્રીજી વાર લખે, શરૂ શરૂમાં આમ કરવું પડે. અંતરમનને એણે શું કહેવું પડશે, પ્લાનિંગ ઉપર મારો પૂર્ણ કમાન્ડ છે, હું પ્લાનિંગ ઉત્તમ રીતે કરી શકું છું, મારું કોઈ પણ કામ હોય ત્યારે હું પ્લાનિંગ કર્યા પછી જ કામની શરૂઆત કરું છું. નાનું કામ હોય તોય ભલે, મોટું કામ હોય તો પણ ભલે, પ્લાનિંગ એ મારા જીવનની અંદર ગૂંથાઈ ગયેલી બાબત છે. મિત્રો, અંતર્મન આપણને જીવનમાં ખૂબ મોટી તાકાત આપશે એવી શુભેચ્છા સાથે. તમે પણ ખૂબ સારા બિઝનેસમેન બનશો, આ સ્કિલ વિકસાવો. આજે હું 22મી સ્કિલ પૂરી કરું છું, નેક્સ્ટ ટાઈમ આપણે 23મી સ્કિલ વિશેનો વિચાર કરશું. ધન્યવાદ.